ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જિલ્લા ભાજપ તેમજ બોટાદ શહેર ભાજપ દ્વારા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળિયા સાહેબની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળિયા સાહેબની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી। આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, મહિલાઓ, યુવાનો સહિત મોટા નેતાઓ દ્વારા ઢોલ નગારા, શરણાઈઓ વગાડી તેમજ નૃત્ય કરી, ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા। આજે જસદણની બેઠક ઉપર મતગણતરી હતી, જેની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની અને કુંવરજીભાઈ બાવળિયાની બંનેની જીત થઈ છે। આ જીતને કારણે ગુજરાતની 26 બેઠક ઉપર ખૂબ સરસ અસર પડશે અને માનનીય નરેન્દ્રભાઈ અને વિજયભાઈના નેતૃત્વમાં જે ચાલી રહેલી બંને સરકારો જે કામગીરી કરી રહી છે એ જોતા આગામી દિવસોમાં ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે। આગામી દિવસોની અંદર માનનીય કુંવરજીભાઈના નેતૃત્વ હેઠળ જસદણ અને વિસિયામાં છેલ્લા 6 મહિનામાં કેબિનેટ મંત્રી બન્યા પછી જે વિકાસ થયો છે એથી ડબલ વિકાસ થશે। આજે જ્યારે કુંવરજીભાઈનો ભવ્ય વિજય થયો છે ત્યારે આ બોટાદના તમામ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય છે, માનનીય વિજયભાઈ રૂપાણીનો વિજય છે, માનનીય નરેન્દ્રભાઈ મોદીનો વિજય છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો અને જસદણની જનતાનો ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયો છે। આગામી સમયમાં જસદણ જ્યારે તે વિકાસથી વંચિત હતું ત્યારે હવે કુંવરજીભાઈના વડપણ હેઠળ અને જ્યારે કેબિનેટ મંત્રી તો છે જ અને એમના વડપણ નીચે જસદણનો ખૂબ જ સારામાં સારો વિકાસ થશે। જસદણ અને વિછેના તમામ ગામોનો ખૂબ જ સારામાં સારો આવતા સમયમાં વિકાસ થવાનો છે। આ જીતને લઈને અત્યારે જ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે। જ્યારે 10 વર્ષથી પાછલા 10 વર્ષથી જ્યાં જસદણની અંદર કોંગ્રેસની સત્તા હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની આજે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતી વિજય થયો છે એટલે આગામી 2019માં વિજયનો અત્યારે શંખનાદ શરૂ થઈ ગયો છે અને કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને અનેરો ઉત્સાહ અને આનંદ છે। NS ગુજરાત ન્યૂઝ બોટાદ।